ग्यार बे बे हजार त्राण राधनपुर मां दलित छात्रालय अर्थात सरस्वती संस्कार केंद्र नू उद्घाटन करते वक्ते स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटला दंतालीवाड़ाए करेलू प्रवचन। गुजरात हरिजन सेवक संगना प्रमुख श्री उप प्रमुख श्री मंत्री श्री अने बधा एमना सहयोगी भाईओ जेमनी तीव्र भावना अने लागणी थी अहीं हरिजन छात्रालय बनी शक्यु छे એવા બેન શ્રી ભારતીબેન વખારિયા, ભાઈ શ્રી શાંતિલાલ સોમૈયા, તુલસીદાસ તન્ના, હિમાંશુભાઈ કોઠારી, સુરેશભાઈ વોરા, શંકરભાઈ ચૌધરી, આપણા ધારાસભ્ય શ્રી અમીચંદભાઈ પટેલ, ભાઈ શ્રી શ્યામસુંદરભાઈ અહીં મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો સજ્જનો અને બહેનો, ભારતની આઝાદીના વારસામાં બે પ્રશ્નો બહુ મહત્વના હતા. એક પ્રશ્ન મુસ્લિમોનો હતો, બીજો પ્રશ્ન દલિતોનો હતો. જે ભૂખમરાના પ્રશ્નો હતા, આર્થિક પ્રશ્નો હતા, બીજા બધા ઘણા પ્રશ્નો હતા, એ તો હતા જ જાણે, પણ આ બે પ્રશ્નો બહુ ભયંકર બહુ વિકટ પ્રશ્નો હતા. મુસ્લિમ પ્રશ્નોનો ઉકેલ ના કરી શકાયો એટલે દેશના ટુકડા થયા, અને ટુકડા હિન્દુઓએ ના કર્યા, ગાંધીજીએ હાથ જોડ્યા, પગે લાગ્યા, જિન્ના સાહેબને અમારી સાથે રહો, જુદા ના થો, તમે કહો તો તમને પ્રધાનમંત્રી બનાવીએ, પણ તમે આ દેશના ટુકડા ના કરો ને અમારી સાથે રહો. પણ જિન્ના સાહેબ એક જ વાત બોલતા હતા, અમે તમારી સાથે રહી શકીએ, અમે બિલકુલ જુદા છીએ, તમે જુદા છો, આપણા બંનેમાં કોઈ મેળ ના થઈ શકે એટલે અમારે જુદું થવું જ પડશે. ગાંધીજીના ઘણા પ્રયત્નો હોવા છતાં પણ એ સફળ ના થયા અને પાકિસ્તાન બન્યું. પાકિસ્તાન બન્યું એટલે ઘણા લોકો એમ સમજી બેઠા, ચાલો હવે પાકિસ્તાન થયું, મુસ્લિમોનો પ્રશ્ન ઉકેલાઈ ગયો. બહુ ઉલ્લડો થતા, બહુ તોફાનો થતા, જેને ખબર હશે નોઆખલીના જે તોફાનોની એને યાદ હશે, આખું આપણું કાળજું ધ્રુજી જાય એટલા ભયંકર તોફાનો થતા, એવી ધમકી આપવામાં આવતી, આખા દેશને અમે લાલ રંગે રંગી નાખશું, ધુમાડાથી કાળું મેશ કરી નાખશું. ગાંધીજી એમની રીતે પ્રવૃત્તિ કર્યા કરતા, આઝાદી મળી. પણ આ એક બીજો મોટો પ્રશ્ન હતો કે આ દેશની એક બહુ મોટી વિશાળ પ્રજા છે, એને હજુ પ્રજા તરીકેની માન્યતા જ મળી નથી. સદીઓથી, વર્ષોથી નહીં પણ સદીઓથી આ પ્રજા અસ્પૃશ્યતાથી પીડાય છે, બીજા બધા ઘણા અન્યાયોથી પીડાય છે. અને આઝાદી કોના માટે? માત્ર ઉપરના થોડા ઘણા મુઠ્ઠીભર માણસો માટે કે સૌના માટે? એક બીજો મુદ્દો યાદ રાખજો, આ દેશમાં ઘણા મહાપુરુષો થયા, પણ મારે તમને એ કહેવું છે કે સાચા મહાપુરુષો આ દેશમાં બહુ ઓછા થયા.
સાચા મહાપુરુષો એને કહેવાય જે પ્રશ્નોને ઉકેલે. પછી રાષ્ટ્રના પ્રશ્નો હોય, સમાજના હોય, ધર્મના હોય, આર્થિક હોય, જે પ્રશ્નોને ઉકેલે એને મહાપુરુષો કહેવાય. દુર્ભાગ્યવશ આપણે એવા લોકોને મહાપુરુષો માનીએ છીએ, અરે ભગવાન માનીએ છીએ, જે પ્રશ્નો ઉકેલતા નથી, પ્રશ્નો ઉભા કરે છે. કાં તો પ્રશ્નો ઉપર ધૂળ નાખે છે ને કાં તો એ પ્રશ્નોને ઉભા કરે છે. પ્રશ્નો ઉકેલવામાં એમને કોઈ રસ નથી હોતો. અને એવા કેટલાય લોકો છે, મહાપુરુષો તો ઠીક ભગવાન થઈને બેઠા છે. ગાંધીજી એક એવા મહાપુરુષ હતા જેમણે પ્રશ્નો ઉકેલ્યા, પ્રશ્નો ઉકેલનારા કાર્યકર્તાઓ પેદા કર્યા. ભગવાન બુદ્ધ છે, એમણે હજારો ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ બનાવી. ભિક્ષુઓ જ ભિક્ષુઓ, ભિક્ષુઓ જ ભિક્ષુઓ. મહાવીરે પણ સાધુ ને સાધ્વીઓ ટોળે ટોળા, ટોળે ટોળા ચારે તરફ. અને એ બધાએ લોકોને ધ્યાન કરતા શીખવાડ્યું, પલાઠી વાળતા શીખવાડ્યું. અને એમને સમજાવ્યું કે ખરો પ્રશ્ન મૃત્યુ પછીનો છે, પરલોકનો છે. આ લોક તો ઠીક, હવે જેવું તેવું ભોગવી લો, એ તો ભોગવે જ છૂટકો છે. આલોકનું કોઈ મહત્વ નથી. આપણે આ લોકની ઉપેક્ષા કરી, કોઈને ના બોલાવશું, આપણે આ લોકની ઉપેક્ષા કરી અને પરલોકને મહત્વ આપ્યું. અને એટલે બધો આખો દેશ પરલોક તરફ વળી ગયો. પરલોક સુધારો, પરલોક સુધારો, પરલોક સુધારો. આ લોકનું જે થવું હોય થાય. વિવેકાનંદ છે, વિવેકાનંદે રામકૃષ્ણને કહ્યું, ત્યારે એ નરેન્દ્ર હતા, નરેન્દ્ર રામકૃષ્ણને કહ્યું કે તમે, મારે હિમાલય જવું છે અને હિમાલયમાં જઈને શાંતિથી આત્મ સાક્ષાત્કાર કરવો છે, પરમાત્માના દર્શન કરવા છે. આ સંસાર એને બુદ્ધ ન સુધારી શક્યા, મહાવીર ન સુધારી શક્યા. કેટલા કેટલા લોકો આવ્યા, આ તો કૂતરાની પૂંછડી છે, થોડીક સીધી કરો ને જરાક છોડી દો, હતી એવી નેવી. કેટલા લોકો આમાં બધા નિષ્ફળ ગયા છે. મારે આ નિષ્ફળતામાં પડવું નથી. રામકૃષ્ણ પરમહંસ બહુ હાજર જવાબી હતા, અભણ હતા પણ હાજર જવાબી હતા. જેને પરાવાણી પ્રાપ્ત થઈ હોય એ હાજર જવાબી હોય, એને શાસ્ત્રો ના જોવા પડે, એને વિચાર ના કરવો પડે, સરસ્વતી એના મસ્તિષ્કમાં આપોઆપ બેઠી હોય. રામકૃષ્ણે કહ્યું, નરેન્દ્ર, આ કૂતરાની પૂંછડી ફરી ફરીને વાંકી થઈ જાય છે, એ જ સારું છે. તું માન કે બુદ્ધે સીધી કરી કે મહાવીરે સીધી કરી ને કાયમ કાયમના માટે સીધી થઈ ગઈ હોત અને ફરી ફરીને વાંકી ના થતી હોત તો હું ને તું કરો શું અહીં આવી છે, તો આપણા માટે તો કશું કામ જ ના રહ્યું. એ સારું છે કે ફરી ફરીને વાંકી થઈ જાય છે, માટે નિરાશા ના ધારણ કર. હિમાલય જવાની કોઈ જરૂર નથી. તું ભારતમાં રહે, લોકો વચ્ચે રહે અને લોકોના પ્રશ્નોને ઉકેલો, એ જ સાધના છે. એટલે આપણે ત્યાં ગાંધીજી આવ્યા અને ગાંધીજીને હું ઘણી બાબતમાં બધાથી જુદા માનું છું. એમણે સાધુઓ ના બનાવ્યા. એમણે જો સાધુઓ બનાવ્યા હોત તો સાધુઓએ એમને ભગવાન બનાવી દીધા હોત. તમારું કામ જ એ છે. અને આ દેશમાં ભગવાન થવું બહુ સરળ છે, સંત થવું કે મહાત્મા થવું બહુ અઘરું છે. મારા અત્યારે 950 જીવતા ભગવાનો છે ભારત અત્યારે આપણા દેશમાં, એમાં 5-7 તો મારા ઓળખીતા છે. એમાં એક ઓળખીતા ભગવાનને મેં કહ્યું, તમે ભગવાન ભગવાન કેમ કેવડાવો છો, મહાત્મા કેવડાવો, સંત કેવડાવો. મને કે તમે સમજતા નથી, સંત થઈએ કે મહાત્મા થઈએ તો બધા નિયમો પાળવા પડે, મર્યાદા પાડવી પડે. સંતથી આ ના થાય, મહાત્માથી આ ના થાય, ફલાણું ના થાય. અને એકવાર તમે ભગવાન થઈ જાઓ ને પછી તમને બધી છૂટ.
કારણ કે ભગવાન કરે એ બધું લીલા કહેવાય. એ પછી કોઈ આપણને કશું કહે નહીં કે તમે આ કેમ કર્યું તેમ કેમ કરી. આપણા સાથેના માણસો હોય કે મૂર્ખ સમજતો નથી, આ તો ભગવાનની લીલા છે. અરે મેં કહું, આ તો બહુ સરસ ગણિત ખોડી કાઢ્યું તમે. ગાંધીજીએ કાર્યકર્તા બનાવ્યા અને એ કાર્યકર્તાઓની એક મોટી વણઝાર ઉભી કરી હતી. રવિશંકર મહારાજ ના હોત તો શું થાત તમે કલ્પના કરો. એ જાડુ ધોતિયું, જાડો જબ્બો, એકાદ થેલો ખભા ઉપર, કોઈથી અભડાવું નહીં, કોઈથી વટલાવું નહીં. કેટલી કેટલા ભ્રમ મગજમાં નાખી દીધા છે. હું પોતે બ્રહ્મ હતો વર્ષો સુધી. આનું ના ખવાય, આનું ના ખવાય, આનું ખાય તો આપણી બુદ્ધિ બગડી જાય, આનું ખાય તો આપણું મન બગડી જાય. એ રવિશંકર મહારાજ ઉત્તર ગુજરાતમાં એક ખાસ મેવાસી ગામ, કયું મને યાદ નથી, આ સુણસર, એવું ભયંકર ગામ કે ધોળા દિવસે પોલીસ ફોજદાર અંદર ના જઈ શકે. કોઈ ઢોર ચોરીને માણસ લઈ આવે પછી અંદર કોઈ દાખલ ના થઈ શકે, એટલું ભયંકર ગામ. એ સુણસરમાં પલાઠી વાળીને બેઠા, ત્યાં પલાઠી વાળીને ત્યાં બેઠા. અને એ ભાઈઓનું ખાય બધું, પાછું એમના દાળ રોટલા જે હોય એમનું જ ખાય. વર્ષો સુધી રહ્યા. રવિશંકર મહારાજની તો બુદ્ધિ ના બગડી. આ ભ્રમ છે, આ મગજમાંથી કાઢી નાખવા મોટો ભ્રમ છે. રવિશંકર મહારાજની તો બુદ્ધિ ના બગડી, એમણે ગામને સુધાર્યું. આગળ જતા જુઓ તો ઢોર ચોરીઓ ઓછી થઈ ગઈ, બંધ થઈ ગઈ. એક માણસ પલાઠી વાળીને બેઠો. વિડંબના તમે જુઓ, હિમાલયના યોગીઓ અમદાવાદમાં યોગ શીખવાડવા આવે છે અને હવે મૈસૂર તરફના, બેંગ્લોર તરફના આવે છે પૈસાદાર લોકોને શીખવાડવા માટે. ને 2-3 હજાર રૂપિયા એની ફી રાખવામાં લોકો ભરે છે. એની હું ઘણી વાર કહું કે ભાઈ હિમાલયના યોગીને અમદાવાદ જેવા પોલ્યુશન વાળા શહેરમાં આવવાની શી જરૂર છે. એક માણસે મને કહ્યું કે સ્વામીજી અમદાવાદમાં પોલ્યુશન હશે પણ પોલ્યુશન ને પૈસો બે ભેગો રહે ને અમને પૈસાની જરૂર છે. હિમાલયમાં પૈસો નથી, અહીં પૈસો છે. ભ્રમમાંથી બહાર નીકળો, આ ચક્કરમાંથી બહાર નીકળો. ખરી સાધના એ છે કે જીવનના પ્રશ્નોને ઉકેલવામાં આવે, જે મુદ્દાના પાયાના પ્રશ્નો છે. ગાંધીજીએ એ જ પાયાના પ્રશ્નોને પકડવાનો પ્રયત્ન કર્યો આઝાદી પહેલેથી. હું માનું છું ત્યાં સુધી એમણે જેટલા રચનાત્મક કાર્યો કર્યા એ બધા રચનાત્મક કાર્યોમાં સૌથી વધુ મહત્વનું કાર્ય હતું દલિતોના ઉદ્ધાર. બાકી તો બધા ઘણા, ખાદી કરો, આ કરો, તે કરો, ગામની સફાઈ કરો, બહેનોને ભણાવો, શિક્ષણના પ્રશ્નો, પેલા પ્રશ્નો, ફલાણા પ્રશ્નો, પણ સૌથી વધુમાં વધુ જો એમણે કોઈ મહત્વ આપ્યું હોય તો હરિજનો દલિતો માટે આપ્યું. એ માનતા હતા કે આ કેટલું મોટું કલંક કહેવાય, કેટલી મોટી નામોશી કહેવાય, શરમની વાત કહેવાય. આખી દુનિયામાં આપણે ફાંકો મારીએ કે અમારા જેવો કોઈ ધર્મ નથી, અમારા જેવી કોઈ સંસ્કૃતિ નથી, સૌથી મોટામાં મોટું અને મહાનમાં મહાન ધર્મ અમારી પાસે છે અને હજારો લાખોને કરોડો માણસો પશુઓ કરતા પણ નીચી પ્રકારની જીવન જીવતા હોય, આ તો કેટલી મોટી શરમની વાત છે. પહેલા ઘણા લોકોએ કામ કરેલા, નરસિંહ મહેતાએ કરેલું, એના પરિણામે એમને બિચારાને નાગરોએ નાક બહાર મૂક્યા. કબીરે કરેલું, બીજા બધા ઘણા લોકોએ કરેલું. અને એ વખતે દલિતોની દશા એવી હતી, સ્થિતિ એવી હતી કે પોતાના પ્રશ્નો જ સમજતા નતા, એમને પોતાના પ્રશ્નોની જ ખબર નથી. અને એક નિયમ છે, ખાસ વાત કરીને કહું, ક્રાંતિ હંમેશા ઉપરથી આવતી હોય છે, નીચે માટે, નીચેથી ઉપર નથી જતી હોતી. કાર્લ માર્ક્સ છે એ કોઈ મજૂરનો છોકરો નહોતો, એ તો પાદરીનો દીકરો હતો જર્મનીના. એને કોઈ મજૂરીના શોષણનો પ્રશ્ન હતો, પણ કાર્લ માર્ક્સે એ કેપિટલ લખ્યું અને એ કેપિટલમાંથી આખી એક ક્રાંતિ ઉભી થઈ, યુરોપનો નકશો બદલાઈ ગયો. રાજા રામ મોહન રાય એ તો પુરુષ હતા, સતી થનારી તો સ્ત્રીઓ વિધિ જુદી હતી, પણ રાજા રામ મોહન રાય આંદોલન ઉપાય. ગાંધીજીને અસ્પૃશ્યતા નડતી નથી,
વૈષ્ણવ વાણિયા હતા અને જેને નડતી હતી એને તો કોઈ સ્થિતિ જ નથી, એમને તો ખબર જ નથી. એટલે હદ સુધી હું સુઈગામમાં થોડું કામ કરું અને કટીમાં એટલે મહાદેવની જગ્યા હતી એમાં હરિજનોને આવવા ના દે, તમે આવવા શરૂ કરી. મેં કહ્યું હરિજનો ના આવે, ના કે અમે પાપમાં પડીએ, અમારાથી ના અવાય. હું એમને હાથ પકડી ના લે પાછા જાય, ના 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 કે અમારાથી ના અવાય, અમે પાપમાં પડીએ. એની તો સ્થિતિ જ એવી હતી, ક્રાંતિ ઉપરથી નીચે આવતી હોય છે અને જે સંભ્રાંત જે સમાજનો જે ઉપરનો વર્ગ હોય છે એ જ ક્રાંતિ કરતો હોય છે. એટલે ગાંધીજીએ તો આઝાદી પહેલેથી જ આ પાયાના પ્રશ્નના તરફ ધ્યાન આપેલું અને ગામે ગામ ગામે ગામ એમના કાર્યકર્તાઓને આ જ કામ સોંપેલું. મારે આશ્રમમાં 9-10 વર્ષ પહેલા એક સજ્જન આવ્યા, 80-82 વર્ષના વૃદ્ધ, થોડા દિવસ મહિનો રહ્યા, ફરી ફરીને આવે ને રે. એમણે મને વાત કરી કે એ જમાનામાં હું બીએસસી પાસ થયો અને ચરોતરના પટેલોને બહુ મોટું દહેજ મળે, પૈઠણ મળે, સોનું ને રૂપિયા ને એ બધું પડતું મૂકીને મેં કહ્યું મારે લગ્ન નથી કરવા અને ગાંધીજી પાસે કરવા. ગાંધીજીને કહ્યું મને કોઈ કામ સોંપો, મારે દેશ સેવા કરવી છે, હું બીએસસી ફર્સ્ટ ક્લાસમાં ફર્સ્ટ પાસ થયો છું. એમણે મને તરત જ પત્ર લખીને કહ્યું જા વર્ધા જા અને વર્ધામાં જે કામ બતાવે એ તારે કરવાનું. કે હું વર્ધા ગયો અને વર્ધા આશ્રમમાં જે કોઈ ભાઈ હતા એમણે મને કામ સોંપ્યું કે તમારે આ તરફના ગામવાળા અહીંયા સંડાસ કરવા આવે છે અને આ તરફના અહીંયા સંડાસ કરવા આવે છે, એ બધા સંડાસ સવારથી સાંજ સુધી તમારે ઉપાડવાના, આ કામ સોંપ્યું. અરે રે, મેં આ બીએસસી આટલા માટે કર્યું? આ દેશ સેવાનો અર્થ આવો છે કે મારે સંડાસ ઉપાડવાનો? આજે આપણે તૈયાર ના થઈએ તો ત્યારે ત્યારની વાત તો કેવી હશે? એક તગારું આપ્યો, એક પાવડો આપ્યો અને અમે તો 2-5 બીજા જણા હતા, સવારથી નીકળીએ આખું બધું અને લોકો એવા કે આવીને બેસે છે અને સાંજે તો શરીરમાંથી ગંધ 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 આવે, ફરી ફરીને નાહે તો એ ગંધ નીકળે નહીં. અને મનમાં એમ થાય કે અરે આ દેશ સેવાના, હું તો ગેજેટેડ ઓફિસર થવાનો હતો અને ક્યાં આ દેશ સેવાનું મને ભૂત વળી ગયું. તો 4-5 દિવસ થતા થતા બધું કોઠે પડી ગયું અને મેં વર્ષો સુધી આ કામ કર્યું, વર્ષો સુધી. મને એમ થાય કે આ ચરોતરના પટેલનો દીકરો બીએસસી પાસ થયેલો આ કામમાં કેમ જોતરાયો? એક પ્રેરક બળ હતું, એક પ્રેરક બળ હતું. કોઈ ધર્મગુરુનું આવું બળ નહોતું, કોઈ ગાદીપતિનું આવું બળ નહોતું. કોઈ ધર્મગુરુએ કોઈ ગાદીપતિએ જો આવું બળ આપ્યું હોત તો આ દેશનો તો ન્યાલ થઈ ગયો હોત, તો આ દેશની કોઈ દશા જ ના બેઠી હોત. પણ ફરી ફરીને મારા એક પ્રશ્ન થાય કે ગાંધીજીમાં અને પશ્ચિમમાં શું ફરક છે? હું થોડું પશ્ચિમનું ખેંચું છું અને ઘણાને કઠે છે કે સ્વામીજી પરદેશના વખાણ કરે છે. બેમાં ફરક આટલો છે, ગાંધીજી જે કાર્યકર્તા પેદા કરે છે અને પાવડેથી બધું મળ મૂત્ર આખું ચોખ્ખું કરે છે, મહાન છે અને પગે લાગવા જોઈએ. પશ્ચિમનો વૈજ્ઞાનિક આવા કાર્યકર્તા પેદા નથી કરતો, એ વિજ્ઞાન પેદા કરે છે. અને તમારા ઘરમાં એક એવું ફ્લશ મૂકી દે છે કે આમ બટન દબાવો એટલે સુરૂર કરીને બધું ચોખ્ખું, બસ પાવડાની જરૂર નહીં, તગારાની જરૂર નહીં, કોઈ કીડા નહીં, કોઈ દુર્ગંધ નહીં. એક એક ફ્લશ મૂકી દો અને એક બટન દબાવો એટલે બધું ચોખ્ખું થઈ જાય. આપણે આ તરફ ના વળ્યા, આ મહાન છે પણ એમાં ખૂટે છે શું? એમાં વિજ્ઞાન ખૂટે છે. પેલા વિજ્ઞાન તરફ વળ્યા અને વિજ્ઞાને તો એટલી બધી એટલું બધું કરી દીધું કે કોઈ ગંદકીની કોઈ વાત નહીં, ત્યાં કોઈ બંગી નામની કોઈ કોમ જ નથી, કોઈ કોઈ પછાત તેને આપણે હરિજન કહીએ એવી કોઈ કોમ જ કઈ જરૂર જ નથી, એવું કોઈ કામ જ નથી. પણ તે છતાં એટલું તો કહેવું પડશે કે એમના કાર્યકર્તાઓએ જે પાયાના કામ કર્યા એ ગજબના કામ કર્યા. એમાં રવિશંકર મહારાજે અહીંયા ધૂણી ધખાવી, એક ગિરનારમાં લોકો ધૂણી ધખાવે છે અને એ ધૂણી ધખાવે એટલે એમાં તો એક લાંબી ચલમ હોય અને લાંબી ચલમને પછી બધા ભેગા થઈને કાંટા લગે ને કંકડ એમ કરી કંઈક મંત્ર બોલે. જોકે એક વાત છે, મને એક વાત બહુ સરસ લાગી
હું મારા આશ્રમથી આમ જઉં પેટલા જ મને આવું ને વચ્ચે આવી એક જગ્યા આવે ત્યાં મહારાજ વચ્ચે બેઠા હોય ને 8-10 જણા આજુબાજુ બધા બેઠા હોય અને ગાંજો ફૂંકાતો હોય લાંબી ચલમ હોય મેં આમ જોયું એકવાર તો એક બે બ્રાહ્મણના છોકરા બેઠેલા એક બે વાણિયાના બેઠેલા એક બે મુસલમાન બેઠેલા એ બ્રાહ્મણના છોકરો મારે ત્યાં આવ્યો મેં કહ્યું લા તને શરમ નથી આવતી તું આ ચલમ પીવે છે તો ઠીક છે પણ એમાં મુસલમાન છે બીજા છે ત્રીજા છે એ બધાની એઠી એઠી ચલમ પીવે છે મને કે સ્વામીજી ઉભી ચલમ ના વટલાય એ તો આડી વટલાય દુનિયામાં બે શાસ્ત્રો ચાલે છે બે શાસ્ત્રો એક કાશી શાસ્ત્ર ચાલે છે અને બે સાહેબ એક કાશી શાસ્ત્ર ચાલે છે અને એક દોષી શાસ્ત્ર ચાલે છે કાશી શાસ્ત્રમાં ફેરફાર કરવો બહુ અઘરો નથી પણ દોષી શાસ્ત્રને બદલવું એ તો બહુ અઘરું કામ મેં કહ્યું એમ મને કે આડી ચલમ હોય ને એમાં ના વટલાવાય ઉભી ચલમ હોય ના ઉભી ચલમમાં ના વટલાવાય આડી ચલમમાં વટલાવે અને અમારું કપડું હોવાનું જુદું હોય ચાલો મેં કીધું જે હોય તે પણ આ બધા ભેગા તો બેસે છે ને ગાંજો તો ગાંજો પણ એકતા તો થાય છે ને અને અમે ડુંગળી ના ખાય લસણ ના ખાય ફલાણું ના ખાય ફલાણું ના ખાય એટલા પવિત્ર એટલા પવિત્ર એટલા પવિત્ર પણ ભેગા બેસો તો સિંગડા લડે ભેગા બેસવા તૈયાર નહીં બે ગુરુઓ ભેગા ના કરી શકાય એક સ્ટેજ ઉપર લડમ લડા કરી બેસે એના કરતા તો ગંજેડી શું ખોટા ભેગા તો બેસે છે એકતા તો કરે છે એટલે રવિશંકર મહારાજે ધૂણી દખાવેલી અને ધૂણીના પરિણામ આવે જ ના આવે એવું ના કહી શકાય આવે જ એના પરિણામ એમને જોયું કે આપણે સૌથી જે અન્યાયનો ભોગ બનેલો વર્ગ છે એને પકડવાનો છે અને એને એમણે પકડ્યો ખરેખર અને એને પકડ્યો એમાં ઉપરનો વર્ગ જોતરાયો કોણ વખારિયા માણેકલાલ વખારિયા તો વાણિયા હતા એમને ક્યાં અસ્પૃશ્યતા હતી રવિશંકર મહારાજે એમને જોતર્યું એમના આખા કુટુંબને જોતર્યું આ કામ કરો મારે એક ગામમાં જવાનું થયેલું ત્યાં એક વાણિયા જ હતા એ એમની દીકરી મને વાત કરે કે અમે શું વાત કરીએ કે અમે જ્યારે આ કામ કરતા હતા અને તળાવમાં જો કપડાં ધોવા જઈએ તો બધા બીજા બધા સવર્ણો અમારાથી દૂર ભાગે તમારા છાંટા અમારાથી ના લેવાય કારણ કે તમે તો ડેડ થઈ ગયા છો આવા શબ્દો કે હું તમારા છાંટા ઉડે અમારા કપડાં ઉપર તો અમારા કપડાં અપવિત્ર થાય એટલે એ કાં તો છોડી દે આરો કાં તો અમને છોડાવી દે એક બીજો મુદ્દો યાદ રાખજો પવિત્ર શબ્દનો બહુ પ્રયોગ ના કરવો બહુ પ્રયોગ ના કરવો બિલકુલ ખોટી વાત છે કોને તમે પવિત્ર કહો છો આપણા ત્યાં તો ખાસ લખ્યું હોય એક નદીના કિનારે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો પવિત્ર વાઘરી રહેતો હતો એવું કદી ના લખે લખ્યું હોય તો મને બતાવજો બ્રાહ્મણ આવે એટલે પવિત્ર શબ્દ આવે ને દરિદ્ર આવે પાછો કારણ કે દરિદ્ર હોય પવિત્ર તો હોય ને પાછો દરિદ્ર હોય કારણ કે આજીવિકા જીવન એવી રીતે હોય પૈસો ના હોય પાસે અને વાણિયાનું વાત આવે એટલે એક લોભિયો વાણિયો રહેતો હવે કઈ બધા વાણિયા તો લોભિયા ના હોય તમે જોઈ શકો છો આ બધું કેમ કોનાથી થયું છે પણ એક મથાવટી જેવી પાડી દીધી કે વાણિયો હોય એટલે લોભિયો જ હોય અને બ્રાહ્મણ હોય એટલે પવિત્ર જ હોય હવે પવિત્રતા તમે એક વર્ણમાં સ્થાપિત કરી દીધી કોઈ કોળી પવિત્ર હોઈ શકે કોઈ વાઘરી પવિત્ર હોઈ શકે હરિજન પણ પવિત્ર હોઈ શકે બધામાં પવિત્રતા હોઈ શકે પણ નહીં આપણે પવિત્રતાને જન્મ સાથે જોડી દીધી બસ જન્મ્યા એટલે પવિત્ર થઈ ગયા અને અપવિત્રતાને પણ જન્મ સાથે જોડી દીધી અપવિત્રતાને પણ જન્મ સાથે જોડી દીધી એમાંથી કેટલા ભયંકર પ્રશ્નો ઉભા કર્યા કેટલા ભયંકર પ્રશ્નો ઉભા કર્યા અને પવિત્રતા શું શું વસ્તુ છે તમે એમ માનો છો કે નાના કરવાથી માણસ પવિત્ર થાય ચોખ્ખો તો થાય સ્વચ્છ તો થાય એ તો સાચી વાત છે હું તો કાશીમાં 11 વર્ષ રહ્યો છું અને મારે તમને એમ કહેવું જોઈએ કે ગંગા કિનારે જેટલા ગુંડા રહે છે ને એટલા ગુજરાતમાં નહીં રહેતા હોય એ તો તમે રહો તો ખબર પડે
એટલી ગુંડાગીરી ગંગા કિનારે માણસને જીવતા ને જીવતા મારી નાખે, એનો એનો હાડકો આત્મા ના આવે. લોકોના મગજમાં આવી વાત બધી બેસાડી દેવામાં આવેલી છે. તમે કોને અપવિત્ર કહો છો? મળમૂત્રને અપવિત્ર કહો છો? તમને ખબર, કોઈને ખબર હોય કે ના હોય, આપણા જે 33 કરોડ દેવો છે, 33 કરોડ દેવો, એમાં લક્ષ્મીજીનો વાસ ગોબરમાં છે. જો શાસ્ત્રમાં જોઈ જોજો, ગાયમાં બધાને, કોઈ ગાય છે ને, ગાયમાં આખું રૂપ આપ્યું, ફલાણા દેવ અહીં બેઠા, ફલાણા અહીં બેઠા, ફલાણા અહીં બેઠા, ફલાણે અહીં બેઠા. લક્ષ્મીજી સૌથી પાછળ આવ્યા, એ તો નિયમ છે. પૈસાદાર માણસ હોય, આબરૂદાર હોય, એ પહેલો સભામાં ના આવે, પાછળ આવે. લક્ષ્મીજી તો નટાક મટાક વિષ્ણુ ભગવાનના પત્ની કઈ જેવા તેવા થોડા કહેવાય. આખી સભા હોલ ચિક્કાર ભરાઈ ગયેલો, પછી આવ્યા ને જગ્યા તો કોઈ ખાલી નહીં, હવે બેસવું તો ક્યાં બેસવું. એટલે પછી કોઈએ કહ્યું, ભાઈ જગ્યા તો બધી ભરાઈ ગઈ છે, તમારે જો બેસવું જ હોય તો આ ગોબરમાં બેસો. પછી લક્ષ્મીજી ગોબરમાં બેઠા, એક ટોપલો ભરીને ખેતરમાં નાખો તો 100 ટોપલા ભરીને ઘરમાં અનાજ. આનું નામ લક્ષ્મીજી. એક ટોપલો ભરીને નાખો ને 100 ટોપલા અનાજ લઈ આવો, આ લક્ષ્મીનો વાસ છે. હવે આપણે એને બાળવા માંડ્યા. હે, અહીં તો બધા બાળે જ છે, છાણા થેપી થેપી. તો આપણે છાણા નથી બાળતા, લક્ષ્મીજીને બાળીએ છીએ. અને પછી બૂમો પાડ્યા, દુકાળ પડ્યો, દુકાળ પડ્યો, દુકાળ પડ્યો. હમણાં 4 મહિના પહેલા હું અમેરિકામાં હતો અને લોસ એન્જલસમાં, તમને ઘણાને ખબર નહીં હોય, દર વર્ષે વધુમાં વધુ 8 ઇંચ વરસાદ પડે છે. કેલિફોર્નિયાનું લોસ એન્જલસ બહુ મોટું પ્રસિદ્ધ શહેર છે, એની આજુબાજુમાં દર વર્ષે વધુમાં વધુ 8 ઇંચ વરસાદ પડે છે. આ વર્ષે તો 2.5 ઇંચ જ વરસાદ પડ્યો છે, માત્ર 2.5 ઇંચ. પણ લીલું છમ ચારે તરફ જુઓ તો એકદમ લીલું છમ. કેમ? કોલોરાડો નદી છે, એ કોલોરાડો નદી ઉપર એમણે હુવર ડેમ બાંધ્યો અને હુવર ડેમનું પાણી લિફ્ટિંગ કરીને આમાં તળાવ, આમાં તળાવ કરીને આખા કેલિફોર્નિયાને લીલું છમ કરી દીધું. હવે ત્યાં દુકાળ જ નથી, દુષ્કાળ જેવી કોઈ વાત, દુનિયાની બધી જ ખેતીઓ ત્યાં પેદા થાય. એક એક પિસ્તા થાય, બદામ થાય, ખજૂર થાય, તમારે જે બનાવવું હોય થાય. આપણે નર્મદા ઉપર ડેમ બાંધીએ છીએ, પણ મેઘાબેન જમ્પીને બેસે તો ને. હું તો ઘણી વાર લોકોને કહું છું કે આ હોળી માતાને હવે બંધ કરો, અને હોળીની જગ્યાએ જે ખરેખર હજારો લાખો પ્રહલાદને બાળવા બેઠી છે એની હોળી કરો. પેલી ઓળખા તો ખબર નહીં ક્યારે થઈ હશે, ક્યારે નહીં, એ તો ભગવાન જાણે. પણ જે લાખો પ્રહલાદો છે, બિચારા પાણી વિના ટટડી રહ્યા છે, તો તમે એને ઇનામ આપો છો? પાછા એને પારિતોષિક આપો છો? એ જો કોના ગળા દબાવવા બેઠી છે. એટલે કુદરત કુદરતના રીતે ચાલતી હોય છે. તમે હજારો યજ્ઞો કરો કે અખંડ ધૂન કરો કે ગમે તે કરો, એથી કંઈ વરસાદ આવવાનો નથી. વરસાદને એને કંઈ લેવા દેવા નથી. વરસાદની જગ્યાએ તમે નહેરોનું પાણી લઈ આવો, ડેમનું પાણી લઈ આવો. મોટા મોટી 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 નદીઓ ઉપર ડેમ બાંધો અને નહેરો કાઢો. અને જે રીતે ઇઝરાયલ, જાપાન, અમેરિકા, આખા દુનિયાના દેશો સમૃદ્ધ થયા, એ રસ્તે ચાલો. અમે બધાને વળગાડી દીધા, બેટા 8 દિવસની અખંડ ધૂન કરો. લો, કરો ધૂન, ચાલો. જો કે હવે ગણગોછું થઈ ગયું છે. હું ભગવાનના નામમાં માનું છું, નાસ્તિક નથી કંઈ, પણ એનો અર્થ એવો નથી કે તમને તમે સાચા ઉપાયો પડતા મૂકીને ગમે તેમ બેસી જાઓ. ભગવાને કહ્યું તું કર્મ, તસ્માત કુરુ કર્મત્વમ, કર્મ જ્યાયો ય કર્મણ, માટે તું કર્મ કર, કર્મ કર, કર્મ કર. એટલે અહીંના જે પ્રશ્નો હતા અને આજે પણ જે પ્રશ્નો છે, એ પ્રશ્નોને ઉકેલવા માટે આ કાર્યકર્તાઓએ ભગીરથ પુરુષાર્થ કર્યો. મને થોડો અસંતોષ છે એ છે કે એમનું જોઈએ એવું વૈજ્ઞાનિક વલણ ખુલ્યું નથી. એ હજુ જૂની જૂની વાતોમાં જ વળગી રહેલા છે. જ્યાં સુધી તમારું વૈજ્ઞાનિક વલણ નહીં ખુલે, તમે પ્રશ્નોના સારા સમાધાન નહીં કરી શકો. અને વૈજ્ઞાનિક વલણ ખુલવું જોઈએ. દલિતોના સામે મોટો પ્રશ્ન હતો કે અમારે હવે કરવું શું, દેશ આઝાદ થયો, અમારે કરવું શું.
વિકલ્પો હતા, હિન્દુ રહેવું, ધર્માંતર કરવું. જો હિન્દુઓ અમને ન્યાય ના આપે, જો અમને સમાનતા નહીં, હક ના આપે, તો અમારે આ રીતે ને આ રીતે ક્યાં સુધી આવું રહેવું? જરા શાંતિથી બેસાડી. કોલાલ નથી. દલિતોનો સામે એક બહુ મોટો પ્રશ્ન હતો અને આજે પણ છે. અમારે કરવું શું? જે જૂના માણસો હતા એમની વાત તો ઠીક છે, પણ જે નવી પેઢી આવી અને નવી પેઢી પછી ફરી પાછી જે નવી પેઢી આવી એના સામે તો બહુ મોટો પ્રશ્ન છે. જો અમને સમાનતા ના મળતી હોય, અમને પૂરા હક ના મળતા હોય, અમારી સાથે જો ભેદભાવ રાખવાનો હોય તો અમારે કરવું શું? અને એમાંથી ત્રણ માર્ગો હતા. એક, સહનશક્તિ રાખીને, ધીરજ રાખીને જે સમાજમાં જે ધર્મમાં છો એમાં ને એમાં રહો. બધું બદલાઈ રહ્યું છે, પરિવર્તન થઈ રહ્યું છે અને આગળ જરૂર સારું પરિવર્તન થશે. એક ખાસ વાત તમે યાદ રાખજો, હિન્દુ ધર્મ સુધારેબલ છે, પરિવર્તનશીલ છે, સુધારેબલ છે. અહીંયા કેટલાય સુધારા થયા અને કેટલાય સુધારા માન્ય રહ્યા. ઓછામાં ઓછા તમે સુધારાની વાત કરો તો કોઈ ના માને એ જુદી વાત છે, પણ તમને મારી ના નાખે, તમને જાનથી મારી ના નાખે. આપણે વાતને સહન કરી શકીએ છીએ. રજનીશજી ગમે એમ બોલે તો એ લોકો સહન કરે, બરાબર છે, બોલવાનું. ઉલટા એમને એ ભગવાન થયા પાછા, જોકે એ ભગવાન થયા. મને એક માણસે કહ્યું કે અમે બધા જતા હતા અને આચાર્ય રજનીશ કી જય, આચાર્ય રજનીશ કી જય એમ બધા બોલતા હતા. એમાં એક માણસે કહ્યું, ભગવાન રજનીશ કી જય. એમને ગમ્યું, વાત તો સાચી છે, જો બુદ્ધ ભગવાન થાય, મહાવીર ભગવાન થાય તો મેં શું ગુનો કર્યો છે? એમના કરતા મારે કંઈ ઓછું જ્ઞાન નથી, મારું જ્ઞાન તો એમના કરતા વધારે છે. એટલે એમને એક ગમ્યું અને થોડા દિવસ ચાલ્યું. પણ પછી પાછું વળી થયું કે ના 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 ના, ભગવાન નહીં, ઓશો. ભગવાનમાંથી પાછા ઓશો થયા. તોય બરાબર, તોય અનુયાયીઓ તો એમને ઓશો તરીકે સ્વીકાર કર્યા. આપણે સુધારેબલ છીએ અને જે પ્રજા સુધારેબલ હોય, જે ધર્મ સુધારેબલ હોય, એનો જલ્દી નાશ ના કરી શકાય. નાશ કોનો થતો હોય છે? જે સુધારેબલ નથી હોતા, જે અક્કડ થઈ ગયા, અટકી ગયા, વાંકા વળી નથી શકતા. તમે જુઓ આ ગાડીઓ પરદેશની કેમ આવી? આજે રોડ ઉપર જુઓ તો કેટલી બધી પરદેશની જાત જાતની ગાડીઓ દોડે છે, કારણ કે આપણી ગાડીઓમાં સુધારો થયો છે. 50 વર્ષથી એમ્બેસેડર એનું એ મોડલ, ખડખડ 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 ખડખડ, એની એ ફિયાટ, એનું એ બધું 50 વર્ષથી એમાં કોઈ પરિવર્તન નથી. અને એ પરિવર્તન ન હોવાના કારણે પરદેશવાળા ચાન્સ લઈ ગયા. જો આપણે સતત સુધારા કર્યા હોત ને તો આ પરદેશની ગાડીઓની અહીં કોઈ જરૂર ના થાય. એક એક વેક્યુમ થતું હોય છે અને એ વેક્યુમમાં પછી બાજુનો માણસ આવી જતો હોય છે. જો તમે મલ્ટીનેશનલ કંપનીઓ ઉભી કરી હોત તો આ બહારની મલ્ટીનેશનલ કંપનીઓ અહીં ના આવત. પણ તમે મલ્ટીનેશનલ કંપનીઓ ના ઉભી કરી, કારણ કે તમારું માઇન્ડ નાનું બનાવી દેવાનું, બહુ નેરો માઇન્ડ બનાવી દેવાનું. બસ અડધો રોટલો ખાવને મરી જાઉં, અડધો રોટલો ખાવને મરી જાઉં. પ્રજાને મારી નાખવી હોય તો એને તલવારથી નહીં મારવાની, એની ઈચ્છા શક્તિને નાની બનાવી દો, બસ આપોઆપ મરી જશે. અને અમે એ જ કામ, બધા સાધુએ એ જ કામ કર્યું. અમે બધાને કહ્યું, જો દુઃખનું મૂળ ઈચ્છા છે, જેટલી ઈચ્છા કરશો એટલા જ દુઃખી થશો, માટે ઈચ્છા ના કરો. આ મારે જોઈતું નથી, આ જોઈતું નથી, આ જોઈતું નથી, શું કરશો લઈને? કારણ કે કાલ તો મરી જવું છે, બસ સતત કાલ મરી જવું છે, કાલ મરી જવું છે, કાલ મરી જવું છે. આની આ વાતો લોકોને સંભળાવે રાખવા. અને હું ઘણી વાર કહું, કાલ મરતા હોય એના કરતા આજ મરો ને, તો ભાર ઓછો થાય થોડો. અરે પ્રજાને જો પ્રજાને જો મહાન બનાવવી હોય તો એના મસ્તિષ્કને મહાન બનાવો, એના મગજને મોટું બનાવો. કે હું મરીશ પણ મરતા પહેલા કંઈક કરીને મરીશ, મરી જવું છે, મરી જવું છે, એવું કંઈ કંઈ શા માટે તમે જિંદગી બગાડો છો? મારે આશ્રમમાં એક પટેલનો છોકરો આવે, બેકાર,
કઈ નોકરી ધંધો નહીં, અને એવા જ લોકો આવે ને બીજા કોણ નબળા હોય તો આવે. અને ત્યારે પેલો એડમન્ડ હિલેરી છે એવરેસ્ટ ઉપર ચડેલો, 65 ગોરાઓ મરી ગયેલા, 65 ગોરાઓ. પણ આ ગોરા લોકોએ એવરેસ્ટ ઉપર ચડવાનું બંધ ના કર્યું. 66માં એડમન્ડ હિલેરી ઉપર ચડ્યો તેનસિંગ શેરપાની સાથે. એટલે આખી દુનિયામાં બહુ મોટા સમાચાર બનેલા. એ પેલા છોકરાને મેં કહ્યું, અલ્યા તમે બધા નક્કામાં બેસી રહો છો, રખડો છો, એના કરતા એવરેસ્ટ ઉપર ચડો ને બધા 15-20-25 ભેગા થઈને, તો તમારું નામ થાય. મને કે ક્યાં શું દાટ્યું છે, ત્યાં તો ઓક્સિજન નથી, ત્યાં તો પ્રાણવાયુ નથી, ત્યાં શું દાટ્યું છે? હવે ક્યાં દાટ્યું છે એને ખબર નથી કે જે લોકો એવરેસ્ટ ઉપર ચડશે એ જ દુનિયા ઉપર રાજ કરશે. અંતરિક્ષ જેની મુઠ્ઠીમાં આવશે એની મુઠ્ઠીમાં દુનિયા આવશે. મને કે જો તમારી ઓળખાણ હોય અને ત્યાં તળેટીમાં કોઈ હોટલ બોટલ થાય એવું હોય તો મારી ભલામણ કરજો, તો આપણે હોટલ કરશું. એની આખી દુનિયા છે એ પેટ ઉપર છે. બસ મને રોટલો મળે, અડધો રોટલો મળે, ખાઉં ને મરી જાઉં. હવે આ પ્રજા તો મરી જ જવાની છે. હોટલ કરો, ખાઉ ને મરી જાઉં, બીજી વાત જ નહીં. પેલા ત્યાંથી આવે છે ને 65 મરી ગયા છે, છતાં એ છોડતા નથી, એ રાજ કરશે. એટલે દલિતોના સામે એક બહુ મોટો પ્રશ્ન કે અમારે કરવું શું, અમારે માણસ તરીકે જીવવું છે. આ પ્રશ્ન અમેરિકામાં હતો નિગ્રોનો. અમેરિકામાં નિગ્રોએ બહુ સહન કર્યું છે, અહીંના દલિતો કરતા વધારે સહન કર્યું છે. એનો આખો ઇતિહાસ છે, પણ હું તમને અત્યારે નહીં કહું. તમારી ઈચ્છા હોય તો એક રૂટ્સ નામનું પિક્ચર છે. એ રૂટ્સ નામનું પિક્ચર તમે જોજો, રોમ ઉભા થઈ જાય, તમારા રૂમાટા ઉભા થઈ જાય, એટલા અત્યાચાર એમના ઉપર થયેલા છે. પણ એની એ જ પ્રજાએ પાછા એમનો ઉદ્ધાર પણ એ જ પ્રજાએ કર્યો. એ જ અને એ દલિતોનો, ત્યાંના નિગ્રોનો ઉદ્ધાર કરવા માટે અમેરિકાના 2 પ્રેસિડેન્ટોને ગોળીઓ ખાવી પડી છે, અબ્રાહમ લિંકનને અને કેનેડીને. 2ને ગોળી આ માટે ખાવી પડી. દક્ષિણના સ્ટેટો છે બહુ કન્ઝર્વેટિવ, એ સહન ના કરે, ચર્ચોમાં ના આવવા દે. પણ આ 2 પ્રેસિડેન્ટોને ના ખૂન થયા એમાં. પણ ત્યાં એક માર્ટિન લ્યુથર કિંગ થયો. કિંગ માત્ર માર્ટિન લ્યુથર નહીં, એ જર્મનીમાં થયા, જેણે પ્રોટેસ્ટન્ટની નવી નવી સ્થાપના કરી. પણ માર્ટિન લ્યુથર કિંગ થયો નિગ્રો. એણે આખી એક પદયાત્રા કાઢેલી, આઈ એમ એ મેન. એક એકના ગળા ઉપર લખેલું છે, અમે માણસ છીએ. માણસ તરીકે અમારો સ્વીકાર કરો. બહુ મોટું આંદોલન કરવું પડ્યું. આજે તો ઘણું સારું છે. હમણાં મારે રશિયા જઈને આવવાનું થયું, અને તમને ઘણાને ખબર નહીં હોય પણ હું તમને કહું ખરી વાત. રશિયામાં 85% પ્રજા છે એ ગુલામી કરનારી પ્રજા હતી, ખેત મજૂરોની પ્રજા હતી. 85% પ્રજા આર્થિક રીતે તો ગુલામ, ગામ છોડીને જવાય. આ કમ્યુનિસ્ટો આવ્યા એના પહેલાની વાત કરું છું, કોમ્યુનિઝમ તો પછી આવ્યું, એના પહેલાની વાત કરું છું. એમનાથી ગામ છોડીને ના જવાય, આમ ના જવાય, લણું ના જાય, ગામ છોડી ના શકાય. પેલો ચાબુક મારે ગોળીએ મારી શકે. એનો ધર્મે જુદો પાછો. ઉપરની પ્રજા છે ઓર્થોડોક્સ ધર્મ પાડે, અને આ છે એ બિલીવર, એક બીજો પાછા 50 લોકો માટેનો ધર્મ, એ ધર્મ પાડે. આ પ્રજાએ સામ્યવાદીઓને સાથ આપ્યો, કારણ કે ત્રાસી ગઈ હતી, કંટાળી ગઈ. લેનિનને અને સ્ટાલિનને એમને સાથ આપ્યો, અને એ સાથમાંથી 2 કરોડ માણસો માર્યા ગયા. 2 કરોડ માણસો ગૃહયુદ્ધમાં, આંતરિક ગૃહયુદ્ધમાં માર્યા ગયા. પણ રશિયામાં આ દશા હતી, આરબ દેશોમાં આ જ દશા. ત્યાં ગુલામો જુદા, અમીરો જુદા, અમીનો જુદા, 2 જુદા. બંનેની આખી વાત જ જુદી હતી. અને ભારતમાં યાદ દશા હતી. આખી દુનિયા ઉપર જોશો તો એ સમયમાં પ્રાચીન કાળમાં કોઈને કોઈ રીતે આ પ્રકારની અવ્યવસ્થા, કુવ્યવસ્થા હતી. એટલે હવે આમાં કરવું શું? એમના સામે વિકલ્પ હતો કે આપણે ધર્માંતર કરો. જે ધર્મમાં આવા ભેદભાવ ના હોય, આવો પક્ષપાત ના હોય, સમાનતા હોય, એકતા હોય, એવા ધર્મમાં આપણે ચાલ્યા જાઓ. અને એવો ધર્મ કોણ હતો? ક્રિશ્ચિયનો હતા, મુસ્લિમો હતા.
તમે કદી કલ્પના કરી બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ કેમ સ્વીકાર કર્યો? મુસ્લિમો તેમને ઘણા મનાવવા ગયેલા, ક્રિશ્ચિયનો મનાવવા ગયેલા. બાબા સાહેબ આંબેડકર છે એમને પણ ઘણું સહન કરવું પડે, ઘણું સહન કરવું પડે. પણ એ પણ હું તમને કહું છું કે એમને ભણાવનાર બ્રાહ્મણો જ હતા. આ ઘણાને ખબર નહીં, તમે જીવન ચરિત્ર વાંચો. જ્યારે ભણતા હતા ત્યારે પૂનાના ઊંચામાં ઊંચા બ્રાહ્મણો, જેને ચિત્તપાવન બ્રાહ્મણ કહેવાય, એ શિક્ષકો ને પ્રોફેસર હતા. એમણે ભલામણ કરી કે આ છોકરો બહુ હોશિયાર છે. વડોદરાના ગાયકવાડ સરકારને કહ્યું કે આને તમે સ્કોલરશીપ આપો અને ભણાવો. એ બ્રાહ્મણોની ભલામણથી ડોક્ટર આંબેડકરને વિલાયત મોકલવામાં આવ્યા હતા, એમને આગળ લાવનાર. અને એથી વધારે તમને કહું, અત્યારે જે આપણા રાષ્ટ્રપતિ છે એપીજે અબ્દુલ કલામ, એનું જીવનચરિત્ર ખાસ વાંચજો, અગનપંખ ખાસ વાંચજો. હું એટલો બધો પ્રભાવિત થયો, મને થયું જો ઓહો, આખા ભારતના બધા મુસલમાનો જો આ અબ્દુલ કલામ જેવા થઈ જાય તો ભારતનો બેડો પાર થઈ જાય, તો ભારતમાં કોઈ પ્રશ્ન જ ના રહે. એપીજે અબ્દુલ કલામ, જે અત્યારે આપણા રાષ્ટ્રપતિ છે, એણે એના બચપણની વાતો લખેલી છે કે રામેશ્વરમમાં મારું કુટુંબ છે, માછીમારીનો ધંધો કરે, નાવો બનાવે, નાવડા બનાવે અને પછી દરિયામાં જાય, એટલે પછાત કોમ કહેવાય. પણ રામેશ્વરમના પૂજારી જે શાસ્ત્રી, એ શાસ્ત્રી સાથે મારા બાપુને ભાઈબંધી, ખાસ મિત્રતા, ખાસ ભાઈબંધી. અને એ રામેશ્વરમના પૂજારીએ મારા વિકાસમાં બહુ ભાગ મચ્યો. એને ફોટો મૂક્યો છે, પૂજ્યતાના ભાવે રામેશ્વરના પૂજારીનો ફોટો મૂકેલો છે. કોઈ પણ માણસની સજ્જનતાનો આંક એ રીતે કાઢી શકાય કે એના ભૂતકાળના ઉપકારકોને એ કેટલો યાદ કરે છે, કે પછી ભૂલી જાય છે, સામે મલેત મોઢું ફેરવી લે છે. એક ગ્લાસ પાણી પીવડાયો એને પણ જિંદગીમાં કદી ભૂલાય નહીં. એને લખ્યું છે કે મારી પાસે ફી ભરવાના પૈસા ના હોય, શાસ્ત્રીજી પાસે. અને શાસ્ત્રીજીને ત્યારે ખબર નથી કે આ એક દિવસ ભારતનો મોટો રાષ્ટ્રપતિ થશે એવી ખબર નથી. અને શાસ્ત્રીજીના ત્યાં હું જમવા બેસું, એમના ઘરવાળા થોડા પેલું આમ જરા આબડછેટ જેવું રાખે કે આ મુસલમાનનો છોકરો છે, પણ શાસ્ત્રીજી જરાય ના રાખે, ઘરવાળીને ખગડાઈ નાખે. એ જમાનામાં અગનપંખ તમે જરૂર વાંચજો. એટલે બાબા સાહેબ આંબેડકરને જોયું કે આ આખી પ્રજા જે મારા પાછળ ચાલી રહી છે, એમના ધાર્મિક પ્રશ્નો છે, એમના સામાજિક પ્રશ્નો છે, એમના રાજકીય પ્રશ્નો છે, એમના આર્થિક પ્રશ્નો છે, એમના શૈક્ષણિક પ્રશ્નો છે, મારે એમાં કરવું શું. અને બહુ અધ્યયનશીલ હતા, બહુ અધ્યયનશીલ. એમની પાસે એટલી મોટી લાયબ્રેરી હતી, કોઈ લાયબ્રેરીમાં પુસ્તકો ના હોય એટલા એમના વ્યક્તિગત લાયબ્રેરી હતી. અને એમાં એમણે જોયું, ઓહો, ધર્મ તરીકે જો ખરેખર કોઈને પૂરેપૂરો ન્યાય આપવો હોય તો બુદ્ધને આપવો છે, બૌદ્ધ ધર્મને આપવો છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. અને એમણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. સારું થયું, એમનું તો સારું થયું ના થયું, પણ હિન્દુ પ્રજાનું સારું થયું. તમે કલ્પના કરો કે જો એમણે ઇસ્લામ સ્વીકાર કર્યો હોત તો આ દેશની કરોડો કરોડો વસ્તી ઇસ્લામમાં તબદીલ થઈ હોત તો હિન્દુઓનો તો દશા બેસી જવાની હતી, એ તો હતી જ, પણ સૌથી વધુ દશા એમની બેસત, એમની બેસત. હું તમને કહું, મારી વાતને જરા ધ્યાનથી સમજો. આજે આખી દુનિયામાં, આખી દુનિયામાં, હું મારા શબ્દો નથી કહેતો, પાકિસ્તાનના રાષ્ટ્રપતિના શબ્દો કહું, જનરલ મુશર્રફના શબ્દો કહું, આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ પછાત કોઈ કોમ હોય તો મુસલમાનો છે. આખી દુનિયા ઝડપથી દોડી રહી છે ને એ અટકી ગયેલી પછાત. શિક્ષણ નથી, સંસ્કાર નથી, પૈસો નથી, ઉદ્યોગ નથી, ધંધો નથી, બેકારી જ બેકારી, અને સન્માન નથી. મારે અમેરિકામાં ફરવાનું થયું, એટલી તપાસ કરે, એટલી તપાસ કરે, પહેલા તો કોઈ અટતું નથી, ગો ગો એમ. અને હવે તો ચીથરે ચીથરું બધું ફેંદે, કેમ? મારો આ ચોંગો જુએ ને એટલે સમજે કે આ આરબ છે,
તો ભગવાન નો એટલે વળી કોઈ કઈ કે આ તો પૃષ્ઠ છે હિન્દુ પૃષ્ઠ, પણ આમ ચોંગો જુએ એટલે એમના મનમાં એમ લાગે કે આ કોઈ આરબ છે અને કદાચ આ હિન્દુ સંન્યાસી નું રૂપ ધારણ કરીને કોઈ આતંકવાદી અમેરિકામાં. પ્રવચનનો બાકીનો ભાગ આગળના નંબરની કેસેટમાં ઉતારવામાં આવ્યો છે. આટલી બધી તિરસ્કાર, આટલો બધો કેમ થયો? એને ટાવર તો તોડ્યા, પણ ટાવર તોડ્યા પછી માણસોની શું દશા થઈ? જેમ અહીંયા વર્ષો પહેલા જે રીઢા ગુનેગારો હતા એના આંગળાની છાપો લેવામાં આવતી અને પોલીસના દફતરે બધું રાખવામાં આવતું, ઠીક એ જ દશા આજે અમેરિકામાં આ બધા મુસ્લિમો એમના આંગળાની છાપ